नमस्कार मित्रों हूं सुर केयर चावड़ा અને હું આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું તમારો મનપસંદ વિષય આંકડા શાસ્ત્ર જેની અંદર આપણે પહેલું ચેપ્ટર સૂચક આંક ભણી રહ્યા છીએ જેમાં કાલે આપણે રીત નંબર 1 અચલ આધારની રીત અને રીત નંબર 2 પારંપરિક આધારની રીતના એક એક દાખલા જોયા આજે એ જ રકમ ઉપરથી ત્રીજી રીત સરેરાશ વેતનની રીત ની મદદથી આપણે દાખલો ગણશું રકમ એ જ છે દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.1 સૂચના વર્ષ 2008 થી 2015 દૈનિક સરેરાશ વેતન 275 2008 માં 284 2009 માં 282 2010 માં 293 2011 માં 257 2012 માં 313 2013 માં 328 2014 માં અને 345 2015 સૌથી પહેલી વસ્તુ કે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 અને વર્ષ 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન ની માહિતીમાં 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશના આધારે અહીંયા આપણે મિત્રો સ્પષ્ટતા કરી દીધી છે કે વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનને આધાર વર્ષ તરીકે લેવાનો છે તો સૌપ્રથમ દાખલો ભણતા પહેલા આપણે એ દૈનિક સરેરાશ વેતનની ગણતરી કરી લેવી જોઈએ જેથી કરીને આપણે આધાર વર્ષ તરીકે ચલની કેટલી કિંમત લેવી છે એનો ખ્યાલ આવી જાય તો વર્ષ 2011 થી 2013 ના સરેરાશ વેતન 2011 થી 2013 જોઈએ 2011 માં વેતન છે 293 રૂપિયા છે 2012 માં 257 રૂપિયા છે અને 2013 માં 313 રૂપિયા છે તો આ જે 3 વર્ષનું જે કિંમત છે એની આપણે સરેરાશ લેવાની છે જેને આપણે આધાર વર્ષની કિંમત તરીકે લેવાની છે તો તેની ગણતરી કે ભાઈ 2011 માં 293 રૂપિયા કિંમત હતી સરેરાશ કાઢવાનું કીધું છે એટલે 3 નો સરવાળો ભાગ્યા 3 કારણ કે 3 કિંમત છે 293 પ્લસ 297 પ્લસ 313 ભાગ્યા 3 એટલે કે સરેરાશ કિંમત વડે આપણે 301 આ થઈ આપણી આધાર વર્ષની કિંમત તો હવે આપણી ગણતરી છે એકદમ સરળ થઈ જશે કારણ કે આપણે આધાર વર્ષની કિંમત મળી ગઈ છે 2008 માં દૈનિક સરેરાશ વેતન હતું 275 રૂપિયા જેના છેદમાં આધાર વર્ષ તરીકે આપણે આ 3 વર્ષની જે સરેરાશ લીધી જે 301 આવી છે તો 275 ભાગ્યા 301 એને ગુણ્યા 100 એટલે કે 91.36 284 જે 2009 ની કિંમત છે એને ભાગ્યા આધાર વર્ષની કિંમત દરેકમાં સેમ છે કારણ કે અચળ આધારની રીત જ છે માત્રામાં વધ્યું શું તો કે 3 વર્ષની સરેરાશને આપણે ચલની કિંમત તરીકે લીધી છે બીજો કોઈ ફરક નથી તો 2009 ની કિંમત 284 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે સૂચના મળે આપણને 94.35 2010 માં 289 જેની ચલની કિંમત છે એને ભાગ્યા આપણી સરેરાશ ચલની કિંમત છે 301 એને ગુણ્યા 100 એટલે આપણો સૂચના મળે 96.01 2011 માં આપણે ચલની કિંમત છે 293 ભાગ્યા સરેરાશ વેતન છે એ 301 છે એને ગુણ્યા 100 એટલે કે 97.34 2012 માં કિંમત છે 297 આધારની કિંમત છે 301 એને ગુણ્યા 100 એટલે કે 98.67 2013 માં જે આપણી કિંમત છે 313 રૂપિયા છે જેના ભાગમાં આધાર વર્ષની તો સેમ જ આવશે 301 એને ગુણ્યા 100 એટલે કે 103.99 2014 માં
328 છેદમાં 301 ગુણ્યા 100 એટલે કે 108.97 2015 માં 345 છેદમાં 301 ગુણ્યા 100 એટલે કે 114.62 આપણા દૈનિક સરેરાશ વેતનના આધારે આપણે આ સૂચકાંક મેળવી શકીએ આને કહેવાય સરેરાશ વેતનની પદ્ધતિથી કાલે જે આપણે દાખલા ગણ્યા હતા તેમાં પહેલું હતું અચલ આધારની લિંગ સૂચકાંક બીજું હતું પારંપરિક આધારને પારંપરિક આધારે સૂચકાંક અને આજે ત્રીજું અચલ આધારે સૂચકાંક જ મેળવવાનો છે પણ અહીંયા આધાર વર્ષની કિંમત એ કોઈ એક વર્ષની કિંમત નહીં પણ 3 વર્ષની કિંમતનો આપણે સરેરાશ લેવાનો છે બરાબર આશા રાખું છું કે તમને આ જો વિડિયો પસંદ આવ્યો હશે આના જેવો સેમ દાખલો આ સાથે 1.1 નો પહેલો દાખલો છે બીજો દાખલો છે એમાં એ જ રકમને